મળી જશે કે કે વસ્તુ યાદ રાખવાની છે રેખીક જોડ અભિકોણ યુગ્મ અને આ બધાનો માપ સરખા છે 1:5 કારણ કે સમાંતર રેખા છે એટલે માપ સરખા છે સમાંતર રેખાના લીધે માપ સરખા થશે અને તો એક કન્સેપ્ટ ક્લિયર કરી લીધો આ બધાના માપ તમને સરખા હોય અને રેખીક જોડમાં સરવાળો કેટલો હોય 180 ને અભિકોણના માપ કેટલો હોય સરખા આટલા કન્સેપ્ટ ક્લિયર કરી નાખો એટલે હવે પછીના કોઈ પણ દાખલામાં તમને તકલીફ થશે નહીં ઓકે ચલો જોઈએ हवे आनु मापे 130 છે આનુ મા 130 છે
આ બંને એકબીજાને કેવા કોણ થયા યુગ્મ કોણ થયા રેડી માપ ખૂણો એ ઓ આર અને માપ ખૂણો આર ઓ આર ડી ઓ આર ડી ના માપ સરખા છે તો તેને યુગ્મ કોણ કહી શકાય શું કહી શકાય યુગ્મ કોણ કહી શકાય યુગ્મ કોણ ત્યારે જ બને કે જ્યારે આ બંને રેખા સમાંતર હોય આથી કહી શકાય કે AB અને CD સમાંતર રેખા છે રેખા સમાંતર ની નિશાની છે તો AB અને CD સમાંતર રેખા છે સાવ સિમ્પલ છે તમને એકવાર કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ ઓકે દાખલા નંબર 2 જોઈએ શું કહે છે કે આપેલ આકૃતિમાં જો AB અને CD સમાંતર હોય અને CD અને EF સમાંતર હોય તો Y is ZZ 3/7 હોય તો X નું માપ શોધો ચલો સાવ સિમ્પલ છે AB CD અને EF આ AB આને સમાંતર છે CD બુક સામે હોય તો આકૃતિ જોતા જજો અને આ છે EF હવે ત્રણેયમાંથી એક રેખા પસાર થાય છે આ રીતે રેડી અને તમને ત્રણ જુદી માપ આપેલા છે x y અને z આ x આ y અને અહીંયા આપેલું છે z x y અને z તો જોઈએ y જેમ z y જેમ z બરાબર 3 જેમ સરખું કીધું ચાર અને આઠ નું માપ કેવું કીધું સરખું કીધું તો ચાર નું જે માપ હશે એ જ આઠ નું હશે અહીંયા આપણે શું લખી શકીએ x શું લખી શકીએ x લખી શકીએ રેડી આ બંને જગ્યાએ શું લખી શકીએ x લખી શકીએ ઓકે તો અહીંયા આપણને x મળી ગયું રેડી હવે સિમ્પલ જો x અને y એક જ રેખા પર ના ખૂણા છે તો એ બંને નો સરવાળો કેવો થતો હશે x અને y લખી જો તો અહીંયા લખી ખૂણો x અને y એ રેખિક જોડ છે તેથી x + y = 180 અંશ તમને મળશે x + y બરાબર તમને કેટલા મળશે 180 અંશ મળશે રેડી 180 અંશ મળે છે બીજું કે અહીંયાથી લ્યો તોય ભલે અહીંયાથી લ્યો તોય ભલે અને અહીંયાથી લ્યો તોય ભલે ઝેડ બને છે તો x અને z એકબીજાના યુગ્મ કોણ પણ હશે તો ખૂણો x અને ખૂણો z એ યુગ્મ કોણ છે કેવા છે યુગ્મ કોણ છે એટલે કે x બરાબર z તમે લઈ શકો x બરાબર z તમે લઈ શકો આને આપણે જે સમીકરણ નંબર 1 આને આપણે જે સમીકરણ નંબર 2 તો સમીકરણ 2 પ્રમાણે 1 માં x ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે z મૂકવાનું તો z + y બરાબર 180 z + y બરાબર 180 હવે જો y અને z નો ગુણોત્તર આપેલો છે તો અહીંયા ગુણોત્તર દૂર કરીએ તો આ 3 કેન્દ્ર છે અને આ 7 કેન્દ્ર છે હવે k શું કામ લીધા તો કે x નો ઉપયોગ થયો છે રેડી તો આને છૂટા પાડો y બરાબર 3 કે ધારી લેવાના અને z બરાબર 7 કે ધારી લેવાના કોઈ પણ અચળ પર તમે ધારી શકો બરાબર 180
तो आप बंदर मास्टर नोड 10 के लिए क्यों बराबर 180 तो के बराबर 180 ना छेद में 10 बराबर 18 तो के की कीमत के लिए मेड 18 और थोड़े नाम आपसे मिलू y बराबर कितना से तो के 3k तो 3 * 18 तो 54 रेडी z बराबर कितना से तो के 7k रेडी z बराबर कितना से तो के 7k तो આની અંદર આ બંનેનો ગુણાકાર કરીએ એટલે કેટલા મળશે 126 કેટલા મળશે 126 રાઈટ તો z અને આપણે x નું માપ કીધું છે તો સમીકરણ 2 પ્રમાણે x = z = 126 અંશ તો આપણો ફાઇનલ આન્સર 126 થઈ ગયો ક્લિયર થાય છે રાઈટ ઇટ્સ સાઉ સિમ્પલ દાખલા છે થોડું કોમ્પ્લિકેશન ક્યારે રહે કે તમે જો થિયરી કમ્પ્લીટ કરી નાઓ જો તમને લેખિત જોડો વિકર્ણ ખ્યાલ છે તો રકમમાં કે ભૂલ દાખલામાં કે ભૂલ પડશે નહીં રેડી ઓકે દાખલા નંબર 3 જોઈએ કે આપેલ આકૃતિમાં AB અને CD એકબીજાને સમાંતર છે અને EF CD ને લંબ છે જો GEB બરાબર 126 હોય GEB બરાબર 126 હોય બાકીના ચાર ત્રણ ખૂણાના માપ ચલો આકૃતિ દોરી અને કમ્પ્લીટ કરો એક આલી આકૃતિ આપેલી છે આ એ બી છે અને આ સી ડી છે અને તમને કીધું છે ઈ એફ લંબ છે એટલે ઈ એફ અહીંયા લંબ છે આકૃતિમાં આપેલું છે અહીંયા ઈ છે અહીંયા એફ છે અહીંયા નવ લંબ છે રેડી એટલે કે 90 નો કોણ બનાવે છે અને જી ઈ ડી નીચે જ આપેલો છે એટલે ઉપર એક આપેલો છે જી ઈ ડી જી અહીંયા એ અહીંયા જી છે તો જી આ જી ઈ ડી આ ખૂણો 126 આપેલો હોય તો ત્રણ ખૂણાને માપ લેવા છે એ જી ઈ એ જી ઈ એટલે કે આ બાજુનો ખૂણો આ ખૂણો એક આ ખૂણાનું માપ લેવાનું છે પછી GEF GEF આ ખૂણાનું માપ મેળવવાનું છે અને પછી તમને કીધું છે FGE FGE આ ખૂણાનું માપ મેળવવાનું છે ઓકે તો સૌથી પહેલા અહીંયા Z બને છે સમાંતર એટલે પેલા Z ઓળખી લેવાનું Z ક્યાં બને છે તો માપ ખૂણો A G E A A G E અને G E D માપ ખૂણો G E D એ યુગ્મ કોણ છે કેવો છે યુગ્મ કોણ છે તો બંનેનો માપ કેવો હોય છે તો માપ ખૂણો A G E બરાબર માપ ખૂણો G E D બરાબર 126 GED નું માપ આપેલું છે GED નું માપ આપેલું છે એટલે પેલું અહીંયા આપણું કમ્પ્લીટ થઈ ગયું 126 નું છે કેટલા નું છે 126 ઓકે હવે જો થોડી આકૃતિ બગડી ગઈ છે થોડું વ્યવસ્થિત ડ્રો કરી દો તમે એટલે વધુ ખ્યાલ આવે આપણા AB CD અહીંયા EF આ 90 આ જી કીધું આ 126 કીધું આ આખું 126 છે હવે જો આ આખું 126 છે અને આ ખૂણો 90 છે રેડી તો અહીંયા આ 90 હોય આ 90 હોય આ 126 છે તો 90 માંથી 126 માં 90 બાદ કરો એટલે આનું માપ પડી જશે તો ઓકે એ રીતે આપણે જોઈએ તો માપ ખૂણો જી GED બરાબર GED કોનું કોમ્બિનેશન છે GED કોનું કોમ્બિનેશન છે GEF નું માપ ખૂણો GEF
प्लस मापो ई सॉरी एफ ई डी मापो एफ ई डी तो पहला जी ई डी जी ई एफ लापरो अने ई एफ डी राइट एफ ई डी तो अहिया जी डी आपके पास છે કેટલું છે जी डी बराबर 126 છે તો 126 હવે જી ઈ એફ જી ઈ એફ ગોતવાનું કીધું છે તો એ નથી માસનો જી ઈ એફ પ્લસ હવે ઈ એફ સોરી એફ ઈ ડી મે મન સાપેલો છે તો અહીંયા 90 તો આ 90 આપણે જોઈ લઈએ 126 માઈનસ 90 બરાબર માસનો જી ઈ એફ તો માસનો જી ઈ એફ બરાબર 126 પર 90 જાય એટલે 36 અંશ એટલે આનું માપ કેટલું મળશે 36 મળશે સોરી 36 મળશે પેલું મળશે 36 હવે આ એક ખૂણો બનવાનું છે તો એ તો રેખીય કોણ છે તે ઓલરેડી તો કરી નાખ્યો કે ભાઈ માપ ખૂણો એ જી ઈ એ જી ઈ અને એ જી ઈ અને ઈ જી એફ અને માપ ખૂણો ઈ જી એફ ચોખા સ્તર એ જી ઈ અને જી ઈ એફ સોરી ઈ જી એફ માપ સોરી તો આ રીતે કોણ છે અહીંયા એ છે અહીંયા જી છે અહીંયા ઈ છે અને અહીંયા એફ છે તો હવે આપણે આ બંને ખૂણાનો સરવાળો કેટલો થશે 180 શું કામ તો કે રેખીય જોડ છે તો એ જી ઈ અને ઈ જી એફ બરાબર 180 એ જી નું માપ કેટલું છે બંને રેખીય જોડ છે તેથી માપ ખૂણો એ જી ઈ પ્લસ માપ ખૂણો ઈ જી એફ બરાબર 180 આનું માપ 126 આપેલું છે પ્લસ માપ ખૂણો ઈ જી એફ બરાબર માપ ખૂણો ઈ જી એફ બરાબર 180 તો આ 126 સામે જે માપ ખૂણો ઈ જી એફ બરાબર 180 માઈનસ 126 126 અને 180 બાદ કરો એટલે પેલા 4 30 54 તો માપ ખૂણો ઈ જી એફ બરાબર 54 મળશે તો આપણો થઈ ગયો ફાઇનલ આન્સર રેડી થોડું કોમ્પ્લિકેટેડ થતું હોય તો વ્યવસ્થિત લેક્ચર બે વાર જોજો દાખલો ક્લિયર થઈ જશે ગેરંટી માં રેડી ચલો દાખલા નંબર 4 જોઈએ આ લેક્ચરનો છેલ્લો દાખલો રેડી બુક બટન બોલ આપો લેક્ચર નથી કરો દાખલા નંબર 4 જોઈ લઈએ એટલે આપણો સ્વાધ્યાય પણ કમ્પ્લીટ થઈ જશે હવે પેલા તો ઝેડ બનાવો
आपको कोण बराबर 110 दी जैसे ओके तो सिंपल सर के माप कोण PQR अने माप कोण QRB PQR QRB बने के वास ओके युग्मो कोण छे तेथी माप कोण PQR बराबर माप कोण QRB बराबर 110 बने ना माप के वास सरता साथ में 110 थी गयो कितलो थी गयो 110 थी गयो ओके हवे आखो माप 110 छे હવે અહીંયા ઊંધો શેડ બનાવો એટલે કે માપ કોણ PSR અને SRA માપ કોણ PSR અને SRA યુગ્મો કોણ છે તેથી માપ કોણ PSR બરાબર માપ કોણ SRA બરાબર 130 એટલે આ થઈ ગયું 130 કેટલું થઈ ગયું 130 ઓકે ચલો હવે શું કરવાનું છે તો કે આ આકૃતિને પેલા આમાં જોશો કે આ રીતે છે તમારી પાસે અહીંયા ક્યુ છે અહીંયા આર છે અહીંયા એસ છે અહીંયા બી છે રાઈટ તો ક્યુ આર બી કેટલો છે 110 તમને આપેલો છે આ બંને ખૂણાનો સરવાળો 110 થાય છે બંને ખૂણાનો સરવાળો કેટલો થાય છે 110 થાય છે ઓકે તો માપ કોણ QRS plus માપકોણો SRB બરાબર 110 સમીકરણ નંબર 1 હવે એવું જ અહીંયા પણ છે જો આ SR આ R છે અહીંયા S છે અહીંયા A છે અહીંયા એક રેખા જે છે Q તો R S R A એ બે ખૂણાનો પંચ બોલો કે S R Q અને Q R A તો માપ ખૂણો S R Q અથવા એને શું લખાય તમને કોમ્પ્લિકેશન ના થાય એટલે આપણે નામ બદલી દઈએ S R Q અથવા Q R S પણ લખી શકે તો માપ ખૂણો Q R S પ્લસ માપ ખૂણો QRA બરાબર 130 સમીકરણ નંબર 2 સમીકરણ નંબર 2 ઓકે હવે અહીંયાથી વચ્ચે એક જગ્યા મૂકી હતી એક મિનિટ કન્ફ્યુઝન ના થાય એક જગ્યા મૂકું છું એટલે વચ્ચે એક સ્ટેપ આવશે QRS પ્લસ માપ કોણ માપ કોણ QRA બરાબર 130 આને કરતા બનાવો તો આ કે જશે સામ રેડી માપ કોણ QRS બરાબર 110 માઇનસ માપ કોણ SRB સમીકરણ નંબર 2 એક હોયા રેડી આ એમ નું લેખ આપણે સામે જવા દીધું એટલે માઇનસ થી કે અહીંયા આને એમ નું રાખો QRS પ્લસ QRS ને મેં પાને સામે જવા દીધો એક કન્ફ્યુઝન વધી જશે કન્ફ્યુઝન વધી જશે હું તમને બીજી રીતે કરાવું સોરી કારણ કે બહુ કોમ્પ્લિકેટેડ કરીશ તો પછી
તમને જ પ્રોબ્લેમ થશે એમાં ઇક્વેશન મનમાં ટુ બાદ કરો પછી લાગી લાગી પ્રોસેસ થાય એની કરતા આપણે બીજું કરીએ ચલો ઠીક છે સોરી હું તમને થોડો કલર રીતે કરાવું ચલો પોઈન્ટ એના એ જશે ખાલી વચ્ચે એક થોડો ચેન્જ થશે એટલે ફટાફટ આપણે થઈ જશે અહીંયા તો P Q R S P આ 130 અને આ 110 ઓકે સિમ્પલ હવે જો આ Z થાય છે તો આનું માપ તો 130 હશે જ એ તો ખબર પડી ગઈ કેટલું હશે 130 હશે ઓકે તો આનું માપ 130 છે તો લઈએ સેન્ટર સાથે ઓળું હતું એમ નું રાખવું પડશે માપ ખૂણો ટી એસ આર અને માપ ખૂણો એસ આર એ યુગ્મ કોણ છે કેવા છે યુગ્મ કોણ છે એટલે માપ ખૂણો ટી એસ આર બરાબર માપ ખૂણો એસ આર એ બરાબર 180 રાઈટ હવે જો આ 130 છે તો આ કેટલા નું હશે 50 નું હશે સિમ્પલ હશે કેટલા કેટલા નું હશે 50 નું હશે આ 50 કરતા શું કામ તો કે આ રેખીક જોડ છે રેડી માપ ખૂણો ક્યુ સોરી એસ આર એ એસ આર એ પ્લસ માપ ખૂણો એસ આર એ અને એસ આર બી એસ આર બી બરાબર 180 તો આનું માપ 130 છે પ્લસ SRB બરાબર 180 તો માપ ખૂણો SRB બરાબર 50 મળશે કેટલો મળશે SRB બરાબર 50 મળશે ઓકે આ માપ આપણને કેટલું મળ્યું 50 મળ્યું હવે આ જે લઈ લો આખું માપ કેટલાનું છે 110 કેટલાનું છે 110 તો માપ ખૂણો PQR અને માપ ખૂણો QRA QRB બરાબર 110 શું કામ યુગ્મ કોણ રેડી તો હવે આ આખો ખૂણો 110 નો છે આ 50 નો ભાગેલા નો થઈ જશે ઓલમોસ્ટ 60 નો થઈ જશે માપ ખૂણો QRB બરાબર માપ ખૂણો QRS પ્લસ દાખલો જોઈ લેજો જો સિમ્પલ વસ્તુ છે આ z એટલે 110 તો થઈ જશે આ z એટલે 130 તો થશે એટલે આ 50 નો મેળો અને બાદ કરો એટલે 60 નો મળી જશે રેડી તો તમારે રીતે આ લેક્ચરો આપણો ખાસ જોઈ લેજો રેડી અને ક્વેરી હોય તો કહેજો તો નેક્સ્ટ લેક્ચરમાં આજે હું એક વાર રિવાઇઝ કરાવીશ રેડી તો આ લેક્ચર માટે અહીંયા સુધી નેક્સ્ટ લેક્ચર સુધી જય શ્રી